ઓફ વડોદરા. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વલ્લભાચાર્ય ફાઉન્ડેશનના લાફિંગ ક્લબના સદસ્યોએ ચાંદોદ પંથકના પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલની મુલાકાત લીધી હતી. પ્રકૃતિને પામવા માટે પ્રકૃતિમય બનવું પડે એ વાસ્તે માં રેવા તટે આવેલા ચાંદોદના પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ કે જે પ્રખર વિદ્વાન શાસ્ત્રી નયનભાઈ જોશી દ્વારા પ્રકૃતિ પ્રેમી શ્રદ્ધાળુ ભક્તજનોને, શિવ ભક્તજનોને અને આમ જનતા માટે એક આકર્ષણનું કેન્દ્ર બનીને તીર્થધામ બની રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના લાફિંગ ક્લબના પ્રમુખ નલિનભાઈ મહેતાના નેજા હેઠળ 200થી વધુ સભ્યોએ પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલમાં સત્યનારાયણની કથા, એકલિંગી દર્શન, બિલીપત્ર, વૃક્ષારોપણ, વેદ પુરાણના દર્શન, પરમ તેજ પુસ્તકનું વિતરણ, ગૌ સેવા સત્સંગ સાથે ભક્તિમાં લીન, એટલું જ નહીં ચાંદોદના મલ્હાર રાવઘાટ અને પ્રભુ કુબેર ધામ કુબેર દાદાના દર્શન કરીને, માં રેવાના નીર નૌકા વિહાર કરીને અનેરો ભક્તિ સાથે આનંદ માણ્યો. આમ સાચે જ વડોદરા શહેરની પૂર્વ વિસ્તારની લાફિંગ ક્લબ અનેક વિવિધ પ્રવૃત્તિઓ સાથે આ પ્રવાસ પર્યટન ભક્તિ પ્રકૃતિને માણવા માટે માણીને અનેરો આનંદ માણ્યો હતો. રોહિતભાઈ શાહ, ભોગીલાલ પટેલ, વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ શાહ વગેરેએ સુંદર વ્યવસ્થા બદલ નયનભાઈ જોશીનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. નયનભાઈ જોશી દ્વારા ચાંદોદ પંથકના વિવિધ આધ્યાત્મિક કેન્દ્રો અને તેનું મહત્વની વિશેષ સમજ લાફિંગ ક્લબના સભ્યોને આપી હતી. એક ભાઈ સત્યનારાયણ ભગવાન ના શિરાના એવા શોખીન કે સત્યનારાયણ ભગવાન ની કથામાં એમણે એક હાથ આગળ કર્યો અને પ્રસાદ લીધો. એમણે વિચાર કર્યો કે આટલો પ્રસાદ શું કામનો, વધારે મળે તો, એટલે આ હાથ પાછળ લઈ ગયા અને ડાબા હાથે ફરી પાછો હાથ કર્યો. થયું એવું કે તાસડામાં પ્રસાદ હતો એ પૂરો થઈ ગયો અને પાછળ જે હતો એ પાછળથી કૂતરો આવીને લઈને જતો રહ્યો. એટલે પ્રસાદ બધાને પહોંચે એ રીતે થોડો થોડો આરોગજો. ઘરે ના લઈ જતા, અહીંયા જ ખાવાનો છે, બધાએ ઘરે લઈ જવાનો નથી. ભગવાન તેરા તુચકો અર્પણ ક્યાં લાગે મેરા. આજે અમે આ પરમહિત ધામ જેવા આધ્યાત્મિક સ્થળે પ્રાપ્ત થઈ શકે. નયનભાઈ શાસ્ત્રીએ પણ આપણને ઘણું બધું કીધું. મને પોતાને ખબર નહોતી કે નર્મદા નામ આ રીતે પડ્યું છે. મને પોતાને ખબર નહોતી કે ચાણોદનું નામ પણ આ રીતે પડ્યું છે. અને અહીંયા જે ત્રિવેણી સંગમ છે, એ ત્રણ કઈ નદીઓ, એ ત્રીજી નદી કઈ, એ મારા મનમાં પણ પ્રશ્ન ઘણી વાર થયો છે. અને આ બધું ક્યારે શક્ય બન્યું કે તમે બધા આવી અને પ્રસંગની શોભા વધારી છે? એ જોયું કે દરેક પ્રોગ્રામમાં કંઈક ને કંઈક ખામી રહી જાય છે, આજે બી રહી હશે, પણ હજુ સુધી આ પરમહિત ધામના પોઝિટિવ ઓરાને લીધે એક પણ જણે પોતાની કમ્પ્લેન રજીસ્ટર નથી કરાવી. એ બહુ મોટી વાત છે. આપણે બધાની શરૂઆત કરીએ. ડોક્ટર પીબી વર્મા સાહેબ આવે, કમલેશભાઈ પરીખ આવે, ચંદ્રકાંત જડિયા આવે, કિશોરભાઈ શાહ, બધા આવી જાવ. વિજયભાઈ, અમારા પાડી આપો, પાડી દીધો, મેં પાડી દીધો, તમને મળી જશે.